नमस्कार विद्यार्थी मित्रों, बीकॉम सेम फाइव बिजनेस फ्लो यानी कि व्यापारी कायदो एक एम आप दरखास्त स्पीकर में आगना लेक्चर में चालू दरखास्त दरखास्त साथ खास शरतों कायदेसर दरखास्त आवश्यक तत्वों दरखास्त के रीते रद्द थी सके एना मुद्दाओ जोया। नेक्स्ट टॉपिक छे स्वीकार, ठीक है, एक्सेप्टेंस। स्वीकार कोने कहेवामां आवे छे एनी व्याख्या जोईए। स्वीकारनी व्याख्या कॉलम 2B मां આપવામાં આવી છે। કોલમ છે 2B, તેમાં જણાવ્યા મુજબ જે વ્યક્તિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવે તે વ્યક્તિ તે અંગે પોતાની અનુમતિ વ્યક્ત કરે ત્યારે દરખાસ્તનો સ્વીકાર થયો એમ કહેવાય। જ્યારે દરખાસ્ત સ્વીકારાય ત્યારે તે વચન બને છે, એટલે કે પ્રોમિસ બને છે। જે વ્યક્તિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવે તે વ્યક્તિ તે અંગે પોતાની અનુમતિ વ્યક્ત કરે ત્યારે દરખાસ્તનો સ્વીકાર થયો એમ કહેવાય। કે તમે સામેવાળી વ્યક્તિને દરખાસ્ત કઈ વાત મૂકી અને સામેવાળી વ્યક્તિ હા કહે તો એ દરખાસ્તનો સ્વીકાર થયો એમ કહેવાય। જ્યારે દરખાસ્ત સ્વીકારાય ત્યારે તે વચન બને છે, એટલે કે તમે જે વાત મૂકી છે એ સ્વીકારવામાં આવે ત્યારે તે વચન બને છે। આમ દરખાસ્ત વચન બની શકે તે માટે તેનો સ્વીકાર જરૂરી છે। આમ દરખાસ્ત વચન બની શકે તે માટે તેનો સ્વીકાર જરૂરી છે। એન્સન દરખાસ્ત અને સ્વીકારને ગંધક અને દિવાસળી સાથે સરખાવે છે, એટલે કે લોયર એન્સન્સ છે એ દરખાસ્ત અને સ્વીકારને ગંધક અને દિવાસળી સાથે સરખાવે છે। ગંધકને દિવાસળી ઓળખતા બંને સળગે છે, ત્યારબાદ બંનેમાંથી કોઈને મૂળ સ્વરૂપમાં લાવી શકાતા નથી, કારણ કે એ રાખ એ જે દિવાસળી છે એને સળગાવતા એ રાખ થઈ જાય છે। પરંતુ જ્યાં સુધી ગંધકને દિવાસળી ન અટકે ત્યાં સુધી તેના સ્વરૂપમાં કશો ફેર થતો નથી, એટલે કે જ્યાં સુધી ગંધક અને દિવાસળી બંને અલગ છે ત્યાં સુધી તેને કશું ત્યાં સુધી તેનો કોઈ ફેર થતો નથી। તેવી જ રીતે દરખાસ્તને સ્વીકારનો સ્પર્શ થતા તેનું સ્વરૂપ બદલાઈ જાય છે, એટલે કે તેવી જ રીતે દરખાસ્તને સ્વીકાર એટલે કે દરખાસ્ત તમે જે વિચાર મૂક્યો છે એ સ્વીકાર હા પાડે એટલે કે એનો સ્વીકાર થાય તો તેનું સ્વરૂપ બદલાઈ જાય છે, એટલે અને તે કરાર રૂપે પ્રગટે છે, એટલે કે તે કરાર સ્વરૂપે પ્રગટે એને એ કરાર બને છે। પરંતુ જ્યાં સુધી દરખાસ્તનો સ્વીકાર સ્પર્શતો નથી ત્યાં સુધી એને પાછી ખેંચી શકાય છે, કે જ્યાં સુધી દરખાસ્ત મૂકી છે પણ એનો સ્વીકાર ન થયો હોય ત્યાં સુધી કોઈ જાત ત્યાં સુધી સ્પર્શ ન થયો હોય ત્યાં સુધી તેને પાછી ખેંચી શકાય છે, એટલે કે કેવળ દરખાસ્ત એનો સ્વીકાર ન થયો હોય એટલે કે દરખાસ્ત એનો સ્વીકાર ન થયો હોય ત્યાં સુધી કોઈ જાતના કાયદેસર હકો ઉત્પન્ન કરતી નથી, એટલે કે જ્યાં સુધી દરખાસ્તનો સ્વીકાર ન થાય ત્યાં સુધી કોઈ કાયદેસરના કાયદા લાગતા નથી અથવા તો હક લાગતો નથી। સ્વીકાર અંગેની કાયદેસરની આવશ્યકતાઓ કોલમ સાતમાં તમને સ્વીકાર અંગેની કાયદેસરની આવશ્યકતાઓ આપવામાં આવી છે। નીચે સ્વીકારના આવશ્યક તત્વો અથવા તો સ્વીકારની આવશ્યકતાઓ એ છે કલમ નંબર 7। સ્વીકારના આવશ્યક તત્વો અથવા તો સ્વીકારની આવશ્યકતાઓ કલમ નંબર 7માં આપવામાં આવી છે।
પહેલી છે સ્વીકાર સંપૂર્ણ અને બિનશરતી હોવો જોઈએ, કે સ્વીકાર બિનશરતી અને સંપૂર્ણ હોવો જોઈએ. બીજા નંબરમાં છે સ્વીકાર કોઈ સામાન્ય કે વાજબી રીતે વ્યક્ત થવો જોઈએ, કોઈ સામાન્ય રીતે અથવા તો વ્યાજબી રીતે વ્યક્ત થવો જોઈએ. દરખાસ્તમાં જણાવેલી રીતે સ્વીકાર થવો જોઈએ, કે તમે જે દરખાસ્ત મૂકી હતી એ રીતે સ્વીકાર થવો જોઈએ. સ્વીકારની જાણ કરવી જોઈએ, એટલે કે સ્વીકારની જાણ થવી જોઈએ કે સ્વીકાર થઈ ચૂક્યો છે. સૂચવેલ કાર્ય કરવાથી દરખાસ્તનો સ્વીકાર થાય છે, કે તમે તમને જે કાર્ય સોંપવામાં આવ્યું હોય એ તમે પૂર્ણ કરો તો એ દરખાસ્તનો સ્વીકાર થાય છે. દરખાસ્તની જાણ વિનાનો સ્વીકાર કાયદેસર નથી, એટલે કે દરખાસ્તની જાણ વિનાનો સ્વીકાર કાયદેસર નથી. તમને દરખાસ્ત કર્યા વગર તમે સ્વીકાર કરી શકો નહીં. સ્વીકાર વ્યાજબી સમયમાં થવો જોઈએ, અમુક મુદ્દતમાં થવો જોઈએ. સ્વીકાર દરખાસ્તનો અંત આવે તે પહેલા થવો જોઈએ, કે સ્વીકાર દરખાસ્તનો અંત આવે તે પહેલા થવો જોઈએ. નવમા નંબરમાં છે સ્વીકાર મૌખિક, લેખિત કે વર્તણૂક દ્વારા થઈ શકે, કે સ્વીકાર મૌખિક, લેખિત અથવા તો વર્તણૂક દ્વારા થઈ શકે. તો હવે આપણે પહેલો ટોપિક જોઈએ, સ્વીકાર સંપૂર્ણ અને બિનશરતી હોવો જોઈએ. દરખાસ્તને વચનમાં ફેરવવા એ જરૂરી છે કે સ્વીકાર સંપૂર્ણ અને બિનશરતી હોવો જોઈએ. દરખાસ્તની જે વિગતો છે અને જે શરતો છે તે બધાનો તેના મૂળ સ્વરૂપે સંપૂર્ણપણે સ્વીકાર થવો જોઈએ, સંપૂર્ણપણે સ્વીકાર થવો જોઈએ. જો મૂળ દરખાસ્તમાં ફેરફાર સૂચવીને તે સ્વીકારવામાં આવે તો તે સ્વીકાર કહેવાય નહીં, પરંતુ સામી દરખાસ્ત ગણાય અને તેવા સ્વીકારમાંથી કાયદેસર કરાર ઉદ્ભવી શકે નહીં. ઉદાહરણ આપવામાં આવ્યું છે, એમાં અ પોતાનું મકાન રૂપિયા 1000માં વેચવાની દરખાસ્ત બને મૂકે છે. બ જણાવે છે કે મકાન ખરીદવા માંગે છે, પરંતુ કિંમત રૂપિયા 875 રાખવા ઈચ્છા રાખે છે. અહીં એ મકાન વેચવાની અની દરખાસ્તનો સ્વીકાર કર્યો નથી, પરંતુ તેણે સામી દરખાસ્ત મૂકી ગણાય. એટલે જો અ આ નવી દરખાસ્ત સ્વીકારે તો જ કરાર થાય. જો અ તેનો જવાબ નહીં આપે અને પાછળથી બને તે રૂપિયા 1000માં ખરીદવાનું જણાવે તો પણ હવે તે વચન બની ન શકે, કારણ કે અની મૂળ દરખાસ્ત પર બે સામી દરખાસ્ત મૂકી એટલે મૂળ દરખાસ્ત રદ થઈ ગણાય. બીજા નંબરમાં છે, એ જ રીતે 280 પાઉન્ડમાં જમીન વેચવાની અની દરખાસ્તનો બ સ્વીકાર કરે પણ 70 પાઉન્ડ મોકલાવી બાકીના હપ્તેથી આપવાનું કબૂલે તો એ સંપૂર્ણ અને બિનશરતી સ્વીકાર ન કહેવાય. એના પછી છે સ્વીકાર કોઈ સામાન્ય અને વ્યાજબી રીતે વ્યક્ત થવો જોઈએ. સ્વીકારને તે દરખાસ્તનો સ્વીકાર કરનારને તે દરખાસ્તનો સ્વીકાર હંમેશ મુજબની કોઈ સામાન્ય રીતે કરવો જોઈએ અથવા કોઈ વ્યાજબી રીતે કરવો જોઈએ. આવી દરખાસ્તો સામાન્ય રીતે જે પ્રમાણે સ્વીકારાતી હોય તે પ્રમાણે સ્વીકારવી જોઈએ. દાખલા તરીકે ટપાલથી પત્ર દ્વારા મળેલી દરખાસ્ત ટપાલ દ્વારા સ્વીકારવામાં આવે તો તે વ્યાજબી ગણાય છે, તે વ્યાજબી સ્વીકાર ગણાય. એના પછીનો ટોપિક છે દરખાસ્તમાં જણાવેલી રીતે સ્વીકાર થવો જોઈએ. જ્યારે દરખાસ્તમાં જણાવ્યું હોય કે અમુક રીતે જ સ્વીકાર થવો જોઈએ ત્યારે તે મુજબ જ સ્વીકાર કરવો આવશ્યક છે. દાખલા તરીકે દરખાસ્તમાં જણાવ્યું હોય કે તારથી જ જવાબ આપવો અને તેનો જવાબ ટપાલથી આપવામાં આવે તો તે સ્વીકાર કાયદેસર ગણાય નહીં. જ્યારે દરખાસ્તમાં
જણાવેલી રીતે સ્વીકાર કરવામાં નહીં આવે ત્યારે દરખાસ્ત મૂકનારે જણાવવું જોઈએ કે તેણે જણાવેલી રીતે જ સ્વીકાર કરવાનો છે. જો વ્યાજબી સમયમાં દરખાસ્ત મૂકનાર તેમ નહીં જણાવે તો તે સ્વીકાર માન્ય કર્યો છે એમ ગણાશે. કલમ 7-2માં જણાવવામાં આવ્યું છે. ચોથા નંબરનો ટોપિક છે સ્વીકારની જાણ કરવી જોઈએ. સ્વીકારની જાણ કરવી જોઈએ. સામાન્ય રીતે જે વ્યક્તિ દરખાસ્તનો સ્વીકાર કરે છે તેણે સ્વીકારની જાણ દરખાસ્ત મૂકનારને કરવી જોઈએ. ફક્ત પોતાના મનમાં એવો વિચાર કરે કે તે પોતે દરખાસ્ત સ્વીકારે છે તો તે કાયદાની દ્રષ્ટિએ સ્વીકાર કહેવાય નહીં. દાખલા તરીકે બેંકે એવો ઠરાવ કરે કે અને એક જમીન વેચવી, પણ તે ઠરાવની જાણ બેંક અને કરતી નથી તો એમ ઠરાવવામાં આવ્યું કે આમાંથી કરાર ઉદ્ભવતો નથી. દાખલા તરીકે અ એ બ પાસેથી ઘોડો ખરીદવાની દરખાસ્ત કરી હોય અને બએ પોતાના માણસને એમ જણાવ્યું હોય કે એ ઘોડો અને વેચેલી બીજા કોઈને આપવું નહીં, તો પણ કરાર અસ્તિત્વમાં આવતો નથી, કેમ કે બએ દરખાસ્તના સ્વીકારની જાણ અને કરી નથી. ઉદાહરણ તરીકે રેલવેને કોલસો પૂરો પાડનારે સમજૂતીનો મુસદ્દો રેલવે કંપનીના મેનેજરને મોકલ્યો. મેનેજરે તે મુસદ્દા પર મંજૂર છે એવો શેરો કરી સોલિસિટરને ત્યાં કરારનો યોગ્ય દસ્તાવેજ કરાવવા મોકલવાના ઈરાદાથી ખાનામાં મૂકી રાખ્યો. શરત ચૂકતી મુસદ્દો ખાનામાં જ પડી રહ્યો અને કરાર લખાયો નહીં. ઠરાવવામાં આવ્યું કે આ જાતના ખાનગી સ્વીકારથી કરાર ઉદ્ભવી ન શકે. એના પછી છે એ એક સંસ્થાના વડાના પદ માટે અરજી કરી કાર્યવાહક મંડળીની બેઠકમાં એની અરજી મંજૂર કરવામાં આવી. બેઠક બાદ મંડળના કોઈ સભ્યએ આ વાત પરને ખાનગી રીતે જણાવી અમુક કારણોસર આ ઠરાવ પાછળથી રદ કરવામાં આવ્યો. પ એ નુકસાનની દાવો માંડ્યો. એમ ઠરાવવામાં આવ્યું કે પ અને કાર્યવાહક મંડળ વચ્ચે કોઈ કરાર થયો જ ન હતો, તેથી પનો દાવો ન ચાલી શકે. આમ દરખાસ્તનો સ્વીકાર કર્યાની જાણ દરખાસ્ત કરનાર વ્યક્તિને કરવી અનિવાર્ય છે, પણ કેટલીક દરખાસ્તો એવા સ્વરૂપની હોય છે કે એનો સ્વીકાર અમુક કાર્ય કરીને કે દરખાસ્તમાં સમાયેલ અવેજ અથવા સેવાનો લાભ લઈને થઈ શકે એમ તેમ હોય. આવા સંજોગોમાં દરખાસ્તનો સ્વીકાર કરનાર વ્યક્તિએ એની જાણ દરખાસ્ત કરનાર વ્યક્તિને કરવાની રહેતી નથી. દરખાસ્તમાં દર્શાવેલું કાર્ય કરવું કે અવેજ સ્વીકારવો એ દરખાસ્તના સ્વીકાર બરાબર ગણાય. ક સૂચવેલ કાર્ય કરવાથી દરખાસ્તનો સ્વીકાર થાય છે. કાર્લ ઇલવી કાર્બોલિક સ્મોક બોલ કેસમાં કંપનીએ એવી જાહેરાત કરી હતી કે પોતાના સ્મોક બોલમાં આવેલી સૂચના પ્રમાણે વાપરનારને જે ઇન્ફ્લુએન્ઝા થશે તો કંપની તેને સો પાઉન્ડ આપશે. કાર્લ ઇલ નામની એક સ્ત્રીએ સૂચના પ્રમાણે સ્મોક બોલ વાપરવા છતાં તેને ઇન્ફ્લુએન્ઝા થયો. તેણે કંપની પાસે 100 પાઉન્ડ મેળવવા દાવો કર્યો. ચુકાદામાં જણાવવામાં આવ્યું કે કાર્લ ઇલને 100 પાઉન્ડ મળવા જોઈએ કારણ કે તેમણે કંપનીની દરખાસ્તનો સ્વીકાર કર્યો હતો. વળી આ દરખાસ્ત સેવા સ્વરૂપની હતી કે જેના સ્વીકારની જાણ કરવી જરૂરી ન હતી. હવે આપણે નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.